એટલે આ આખી ઘટનામાં જોડાયેલા તમામને પાકલી લઈને જે દોષિત હશે એની સામે કડક પગલાં ભરીશું ગોંડલ અને વીરપુર વચ્ચેથી જે ઉત્તરવાહીઓ બસમાંથી પડી ગયેલી માલુમ પડી એ અંગે તાત્કાલિક ધોરણે મારા અધિકારીઓ અને પોલીસના કર્મચારીઓ સ્થળ પર પહોંચી ગયા છે એક થેલામાં ચારસો આન્સર સીટ એવા બસો ને પંચોતેર થેલા હતા એમાંથી એક સિવાય બધા થેલા સહી સલામત રીતે ખોલ્યા સિવાય બંધ પાછા મેળવી લીધા છે એક થેલામાંથી પણ અડધા ઉપરાંતની ઉત્તરવાહીઓ સહી સલામત મળી આવી છે પરંતુ આ આખી ઘટનાની તાત્કાલિક ધોરણે તપાસ થાય એટલા માટે અમે કમિશનર શાળા શ્રી મુકેશભાઈ પંડ્યાને જવાબદારી સોંપી છે એ તપાસ અર્થે નીકળી પણ ગયા છે દરમિયાનમાં આ ઉત્તરવાહીઓ લઈને નીકળેલા બે શિક્ષક બે પોલીસ કર્મચારી અધિકારી અને ડ્રાઈવર એ પાંચેય વિરુદ્ધમાં પોલીસે પણ કાર્યવાહી શરૂ કરી દીધી છે ચાલુ બસમાં કેવી રીતે પડી ગયા અત્યારે તપાસની આ એક બાબત છે અને એટલા માટે મેં ક્લાસ વન અધિકારી આઈએસ અધિકારી ની તપાસની સોંપણી પણ કરી છે મેં ડીઆઈજી સાથે પણ વાત કરી છે એસપી સાથે પણ વાત કરી છે અમારા અધિકારીઓ પણ અત્યારે આ કામમાં લાગેલા છે એટલે જે કંઈ હકીકત હશે એ તપાસમાં બહાર આવશે એની બસ હતી એની પણ બેદરકારી સાબિત થાય છે એટલે આ આખી ઘટનામાં જોડાયેલા તમામને સાંકળી લઈને જે દોષિત હશે એની સામે કડક પગલાં ભરીશું આ અક્ષમ્ય બેદરકારી છે આના માટે શિક્ષકો બીજા કર્મચારીઓનો ઉપયોગ ચોક્કસ કરવો જોઈએ નાના બાળકો પાસે આવું કામ ન જ કરાવાય અને હું અક્ષમ્ય બેદરકારી ગણું છું અને જે લાગતા વળગતા કે જેમની સીધી જવાબદારી હતી અને એમની બેદરકારીને કારણે આ થયું છે એમની સામે અમે કડકમાં કડક પગલાં ભરીશું गुजरात की बाकी सारी खबरें देखने के लिए आप देखते रहिए गुजरात तक हमारे यूट्यूब चैनल को सब्सक्राइब करना मत भूलेगा बिना ब्रेक वीडियो देखने के लिए आप हमारे तक ऐप को भी डाउनलोड कर सकते हैं